तो जेव मैं कीधु तू के सौथी वधारे आईएमपी टॉपिक के आपणी आसपास केटला बळ लागे छे अने केटला बळना प्रकार छे तो कुदरत में जोवा मळता बळो चार एक गुरुत्वाकर्षी बळ बीजु विद्युत चुंबकीय बळ त्रीजु स्ट्रॉंग न्यूक्लियर बळ नंबर चार वीक बळ आ चार ने मारा मनथी अरे समझाइए तो सौथी पहला गुरुत्वाकर्षी बळ एनो रिझल्ट एवं कहूं कि कोई पण पदार्थ ने छोड़ी दो नीचे जावे छे कारण के तेनी वच्चे गुरुत्वाकर्षी बळ लागे छे सोच कोणे करी न्यूटन आ नियम बधा माटे लागू छे एटले आ नियम ने सार्वत्रिक नियम कहेवाय पण एक खासियत छे के पदार्थ आकर्षाय छे छोड़ी दो पदार्थ नीचे आयो एटले कयो बळ कहेवाय आकर्षी बळ छे એટલે આ માત્ર આકર્ષી પ્રકારનું બળ કહેવાય ન્યૂટને એક નિયમ આપ્યો ચોપડીમાં નિયમ નથી આપ્યો પણ રેફરન્સ તરીકે તમને આપું છું એ નિયમ શું હતો ન્યૂટને એવો નિયમ આપ્યો એફ ચલે છે એમ વન એમ ટુ અપોન આર સ્ક્વેર એટલે વિશ્વમાં દરેક કણ બીજા કણ પર આકર્ષી બળ લગાડે છે વિશ્વમાં प्रत्येक कण बीजा कण पर आकर्षी बल लगाड़े छे बन्ने वच्चे प्रवर्तु आ बल तेमना दळना गुणाकारना सप्रमाणमां फरी दळना गुणाकारना सप्रमाणमां अने तेमनी वच्चेना अंतरना वर्गना व्यस प्रमाणमां होय छे थई जाय फरी वात विश्वमां प्रत्येक कण बीजा कण पर आकर्षी बल लगाड़े छे બંને વચ્ચે પ્રવર્તુ આ બળ તેમના દળના ગુણાકારના સપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ પ્રમાણમાં હોય છે અહીં આ નિયમોને કેટલીક વાર વ્યસ્ત વર્ગના નિયમ પણ કહેવાય વ્યસ્ત વર્ગના નિયમ આ જે નિયમ છે એ બહુ જ બ્રહ્માંડમાં વિસ્તરાયો છે બધા માટે લાગે છે એટલે આ ગુરુ અંતરીય છે એટલે કે એવું કહી શકાય કે બ્રહ્માંડમાં બધા ગ્રહો એકબીજા સાથે સંકળાયેલા છે એ આ નિયમના કારણે છે એટલે આવું પણ બોલાય કે આ ગુરુ અંતરીય છે એવું નહીં કે નજીક જ લાગે બહુ દૂર સુધી બળ લાગે છે એટલે ગુરુત્વાકર્ષી બળ એ ગુરુ અંતરીય છે અને એમાં માધ્યમની જરૂર હોતી નથી આપણને ખબર છે કે બધા ગ્રહો વચ્ચે શૂન્ય અવકાશ છે માધ્યમ નથી જ્યારે ફિઝિક્સ તો શૂન્ય અવકાશ ને પણ માધ્યમ કહે છે આટલું ડીપ છે ફિઝિક્સ બહુ ઊંડાણ પૂર્વક નો અભ્યાસ છે અને એક્ઝામ્પલ ની તમને આપ્યા કે પદાર્થ ને છોડી દો નીચે આવે એટલે આપણે એવું કહી શકીએ કે મુક્ત પતન પામતો પદાર્થ મુક્ત પતન પામતો પદાર્થ અથવા એવું કહી શકાય હવામાં ફેંકેલો બોલ હવામાં ફેંકેલ પથ્થર હવામાં ફેંકેલ પથ્થર એ થોડા સમય પછી પાછો પૃથ્વી ઉપર આવી જાય તો ગુરુત્વાકર્ષણ માટે હું એવું કહું કે માત્ર આકર્ષી વ્યસ્ત વર્ગ નિયમ ગુરુ અંતરીય અને મુક્ત પતન માધ્યમની જરૂર નથી અને સૌથી નબળું છે આ બળ ખાસ ધ્યાન રાખજો કે આ બળ સૌથી નબળું છે જ્યારે વિદ્યુત ચુંબકીય બળની વાત કરીએ તો વિદ્યુત ચુંબકીય બળ તો કોની ઉપર લાગે કે વિદ્યુત ભારો વચ્ચે તો જે કે બી વિદ્યુત ભાર હશે એમની ગોઠવણ હશે એના કારણે આજુબાજુ બળ લાગશે એટલે આ વિદ્યુત ભારો વચ્ચે લાગે કોણે નિયમ આપ્યો કુલમ્બ નિયમ આવ્યો તો એફ ચલે છે ક્યુ વન ક્યુ ટુ અપોન આર સ્ક્વેર આનો નિયમ બી તેના જેવો છે પણ એ ચોખવટ કરવી પડશે કે બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો છે કણ કયા છે વિદ્યુત ભાર બે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ તેમના વિદ્યુત ભારના ગુણાકારના સમપ્રમાણમાં વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ પ્રમાણમાં છે એટલે આને ફરીવાર કહું તો આને વ્યસ્ત વર્ગનો નિયમ પણ કહેવાય
વ્યસ્ત વર્ગનો નિયમ. આની અંદર માધ્યમ જરૂરી છે કે વચ્ચે જો માધ્યમ એવું આવી ગયું શૂન્ય અવકાશ તો બળ દૂર સુધી લાગશે નહીં, એટલે માધ્યમ પર આધારિત છે. શું માત્ર આકર્ષી બળ છે? ના, જો સમાન વીજભાર હોય, સપોઝ પ્રોટોન પ્રોટોન એટલે કે બે ધન વીજભાર હશે તો અપાકર્ષણ અને ન્યુટ્રોન સોરી ઇલેક્ટ્રોન પ્રોટોન ઋણ અને ધન વચ્ચે આકર્ષી બળ. એટલે યાદ રાખજો કે બે સમાન ધ્રુવ કે તો અપાકર્ષી બળ, અસમાન ધ્રુવ કે તો આકર્ષણ. આની બહુ અલગ સોચ છે, કારણ કે વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ભારની આસુબાજુ ચુંબકીય ક્ષેત્ર પણ લાગે. એટલે આનું એક્ઝામ્પલ કહીએ તો આકાશમાં ચમકતી વીજળી, બીજું કહું તો વિદ્યુત ઘંટડી, આના અનેક એક્ઝામ્પલ છે. ત્યારે સૌથી ત્રીજા નંબર ઉપર જઈએ તો સ્ટ્રોંગ બળ. તો સ્ટ્રોંગ બળ ક્યાં લાગે? તો ન્યુક્લિયસની અંદર જ લાગે. તો ન્યુક્લિયસમાં કોણ કોણ હોય? પ્રોટોન અને ન્યુટ્રોન. તો યાદ રાખજો કે આ બળ સૌથી અંદર એટલે કે માત્ર ન્યુક્લિયસમાં લાગે. વ્યાખ્યા તૈયાર કરી છે પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન 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 પ્રોટોન. આવડી જાય? પ્રોટોન પ્રોટોન ન્યુટ્રોન પ્રોટોન 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 ન્યુટ્રોન 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 પ્રોટોન વચ્ચે લાગતા માત્ર આકર્ષી બળને સ્ટ્રોંગ બળ કહે છે અથવા સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કહે છે. રેન્જ નાની છે એટલે સૌથી પ્રબળ છે. શું આપણને એવો પ્રશ્ન થાય કે પ્રોટોન કરતા પણ સૂક્ષ્મ છે, ઇલેક્ટ્રોન કરતા પણ સૂક્ષ્મ છે? હા, એ સૌથી સૂક્ષ્મ કણને કહેવાય ક્વાર્ક્સ. એના બે પ્રકાર છે, ચોપડી નથી આપ્યું, અપ ક્વાર્ક્સ અને ડાઉન ક્વાર્ક્સ. સૌથી સૂક્ષ્મ કણ ખરેખર તો આવા છ પ્રકાર છે, પણ બારમા ધોરણમાં ખાલી બે જ આવશે. તો સૌથી સૂક્ષ્મ કોણ થયા? ક્વાર્ક્સ, યાદ રાખજો. તો પ્રશ્ન થાય કે ઇલેક્ટ્રોન તો બહાર ભ્રમણ કરે છે, શું ઇલેક્ટ્રોન ને પ્રોટોન વચ્ચે સ્ટ્રોંગ બળ લાગે? ના. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે સ્ટ્રોંગ બળ લાગે નહીં, કારણ કે સ્ટ્રોંગ બળ તો માત્ર ન્યુક્લિયસમાં જ હોય. જ્યારે છેલ્લું બળ જેનું નામ છે વીક બળ અથવા વીક ન્યુક્લિયર બળ, આ બળ કેટલીક નિશ્ચિત પ્રક્રિયામાં જ લાગુ પડે, જાણ કે ધાતુમાંથી બીટા કણનું ઉત્સર્જન, ન્યુટ્રિનોનું ઉત્સર્જન જો આવું થતું હોય તો જ વીક ન્યુક્લિયર બળ લાગુ પડે. એની રેન્જ કેટલી? તો ગુરુત્વાકર્ષી બળ કરતા વધારે, પણ સ્ટ્રોંગ બળ કરતા ઓછું. એટલે આની અવધિ જોવા જઈએ તો 10^-15 મીટરની છે. તમને એવું કહી દઉં કે મેં તમને ચારે ચાર બળ સમજાયા. આ ચારે ચાર બળ એક્ઝામમાં તફાવતની જેમ પણ પૂછાય, એક એક માર્કના એમસીક્યુ પૂછે, અથવા જોડકા જોડો કે આ બળ આ બળ માધ્યમની જરૂર છે માધ્યમની જરૂર નથી, સૌથી પ્રબળ છે સૌથી નિર્બળ છે. તો તમારે આ કોષ્ટક ધ્યાનથી જોવું, તૈયાર કરવું, અને બહુ જ બહુ જ બહુ જ ઉપયોગી કોષ્ટક છે જોઈએ.